નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સ માં દોસ્તો અહીં આપણે શરૂઆત કરી છે ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન સિરીઝ ની જેનો આપણો આ સાતમો વિડિયો છે જ્યાં દોસ્તો ગાલા અસાઇનમેન્ટ ના પેપર નંબર 3 ના સેક્શન ડી ને એકદમ ડિટેલ માં અને સરળતાથી આજના વિડિયો માં આપણે કરીશું સોલ્વ તો બના રહેજો વિડિયો માં અંત સુધી જતી કરીને સંપૂર્ણ સંપૂર્ણ સેક્શન ડી એકદમ બરાબર રીતે આપણે સમજાઈ જાય મિત્રો સેક્શન ડી સંપૂર્ણ સંપૂર્ણ ગ્રામર સેક્શન છે ચાલો શરૂ કરીએ આ સેક્શન નું સોલ્યુશન પરંતુ આગળ વધીએ તેની પહેલા એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકન ને પણ ઓન કરી દેજો કારણ કે અહીં તમને ઇંગ્લિશ સબ્જેક્ટના આવા જ ઇન્ફોર્મેટિવ અને મજેદાર વીડિયોઝ મળતા રહે છે દોસ્તો સેક્શન ડી જે છે તે છે કુલ ઓગણીસ નું અને પહેલો જ પ્રશ્ન અહીંયા આવે છે એસ ડાયરેક્ટેડ ડો જેમાં ક્વેશ્ચન નંબર ફિફ્ટી અને ફિફ્ટી વન જે છે તે પેસિવ વોઇસ અને ટેન્સના ક્વેશ્ચન્સ દોસ્તો આપણને પૂછવામાં આવે છે દોસ્તો ક્વેશ્ચન નંબર ફિફ્ટી અહીં આપણને આપેલ છે કે સંજના રિક્વેસ્ટ્સ યુ ટુ લુક એટ ધ પિક્ચર અને સ્ટાર્ટ લાઈક માં આપણને આપેલ છે સંજના રિક્વેસ્ટેડ દોસ્તો અહીંયા જોતાં જ આપણને ખબર પડવી જોઈએ કે અહીં સંજના જે છે તે આપણા માટે સબ્જેક્ટ એટલે કે કર્તા છે રિક્વેસ્ટ જે છે દોસ્તો તે આપણા માટે અહીં વર્બ એટલે કે ક્રિયાપદ છે અને ક્રિયાપદમાં જ્યારે એસ કે ઈ એસ લાગેલ હોય છે ત્યારે તે પ્રેઝન્ટ ટેન્સ હોય છે અને અહીં સ્ટાર્ટ લાઇક ધીસની અંદર આપણને કરતાં તો એમને એમ આપેલ છે પરંતુ વર્બ એટલે કે ક્રિયાપદ જે છે તેમાં ઈડી લાગેલ છે મતલબ કે એક વસ્તુ ક્લિયર છે કે પ્રેઝેન્ટ ટેન્સનો આ જે પેરેગ્રાફ છે દોસ્તો તેને આપણે કન્વર્ટ કરવાનો છે અહીંયા પાસ્ટ ટેન્સની અંદર અને ખૂબ જ સરળ રીતે દોસ્તો આ થઈ જશે અહીંયા સોલ્વ જો કેટલા ફેરફાર અહીંયા થાય છે તો સંજના રિક્વેસ્ટ તો અહીંયા થઈ જશે દોસ્તો રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર વોટ ડુ યુ નોટિસ દોસ્તો ડુ અને ડઝ વર્તમાન માટે એટલે કે પ્રેઝન્ટ માટે અને પાસ્ટ એટલે કે ભૂતકાળ માટે અહીંયા થઈ જશે વોટ ડીડ તો વોટ ડીડ યુ નોટિસ ઇઝન્ટ ઇટ ફની ઇઝ એમ આર દોસ્તો અહીંયા હોય છે માટે અને હોય છે પાસ્ટ માટે તો તો અહીંયા આપણે દઈશું ઇટ ફની ત્યાર પછી દેર દેર્સ મતલબ અહીંયા છે દેર ઇઝ તો અહીંયા થઈ જશે દેર વોઝ એ મંકી વુ હેઝનું દોસ્તો થઈ જાય અહીંયા હેડ કારણ કે હેવ હેઝ જે છે તે છે પ્રેઝન્ટ માટે અને પાસ્ટ માટે આવે હેડ તો વુ હેડ અ ન્યૂઝ પેપર ઇન હિઝ હેન્ડ

પ્રેઝન્ટથી પાસ્ટ કરવામાં એ તમામે તમામ ચેન્જીસને મેં અહીંયા અંડરલાઇન કરીને તમને દર્શાવી પણ દીધા છે તો સો અહીં તમારે સરળતાથી શીખવું છે કે આ જે ટેન્સ વાળો પેરેગ્રાફ છે તેને કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે તો તેના માટે આપણે એક સેપરેટ વિડિયો બનાવેલ છે જે તમને ઉપર આઈ બટન દ્વારા જોવા મળી જશે તો તે વિડીયોને અચોકથી જોજો અને મારી ગેરંટી છે કે એકસોને દસ ટકા તમને ખૂબ જ ઝડપથી આજે ટેન્સ ચેન્જિંગવાળો પેરેગ્રાફ છે તે કન્વર્ટ કરતાં આવડી જશે ચાલો દોસ્તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 51 ની હવે આ જે છે દોસ્તો તો સીધી વસ્તુ છે કે પહેલું જે આવ્યું તે ટેન્સ હતું તો આ સુવસે એક્ટિવ પેસિવ વોઇસ તો જો શું છે અહીંયા તો કે કલ્પન हैज কালেક્ટેડ સમ મેલોડિયસ સૉંગ્સ તો કલ્પન જે છે દોસ્તો તે આપણા માટે સબ્જેક્ટ એટલે કે કર્તા છે हैज આપણા માટે અહીં હેલ્પિંગ વર્બ એટલે કે ક્રિયાપદ છે কালেક્ટેડ આપણા માટે વર્બ છે એટલે કે ક્રિયાપદ છે અને સમ મેલોડિયસ સૉંગ્સ જે છે તે છે આપણા માટે ઓબ્જેક્ટ એટલે કે કર્મ સ્ટાર્ટ લાઈક ધીસ દોસ્તો આપણે આપ્યું છે અંયા કે સમ મેલોડિયસ સૉંગ્સ એટલે કે જે ઓબ્જેક્ટ છે આપણો કર્મ તે આગળ આવ્યું હવે ત્યાર પછી અહીં લખ્યું છે હેવ એટલે કે આપણો જે હેલ્પિંગ વર્બ છે તે અને દોસ્તો અહીં આપણે કન્વર્ટ કરવાનું છે પેસિવ વોઇસમાં પેસિવ વોઇસ ખૂબ જ સરળ છે દોસ્તો ઓબ્જેક્ટ સૌથી પહેલાં આગળ આવશે ત્યાર પછી હેલ્પિંગ વર્બ ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ અને ત્યાર પછી બાયની જોડે આપણે મૂકવાનું છે સબ્જેક્ટ તો શું થશે અહીંયા સમ મેલોડિયસ સોંગ્સ હેવ અહીં કલ્પન એક વચન છે તો એની જોડે હેસ અને મેલોડિયસ સોંગ્સ બહુ વચન છે માટે એની જોડે આવી જશે હેવ ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે મૂકવાનું બીન તો હેવ કલેક્ટેડ કલેક્ટેડનું ત્રીજું રૂપ કલેક્ટેડ જે થશે અહીંયા દોસ્તો અને કલ્પન પાછળ જાય એટલે થઈ જાય બાય કલ્પન અને આવી જ રીતે દોસ્તો સંપૂર્ણ સંપૂર્ણ જે પેરેગ્રાફ છે એક્ટિવ પાસે વોઇસનો તે થઈ જાય છે અહીંયા સોલ્વ એક્ટિવ પાસિ વોઇસ કેવી રીતે સોલ્વ કરવા તેના બેઝિક કન્સેપ્ટ લઈને એડવાન્સ કન્સેપ્ટ સુધીના વિડીયોઝ પણ દોસ્તો આપણે તૈયાર કરેલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને તમામે તમામ પાર્ટ્સ જે છે એક્ટિવ પાસિ વોઇસના તે જોવા મળી જશે ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર ફિફ્ટી ટુ આવે છે કે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ઇન સ્પીચ આપેલ પે આપેલ ફકરાને ઇનડાયરેક્ટ સ્પીચમાં અથવા રિપોર્ટેડ સ્પીચમાં ફેરવો તો દોસ્તો અહીંયા આના માટે ડિરેક્ટલી જે આન્સર છે તે આન્સર મેં દર્શાવી દીધેલ છે તમે અહીંયા ડિરેક્ટલી આનો જે આન્સર છે તે લખી શકો છો જલ્દી જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ માટેની સિરીઝ શરૂ કરવાના છીએ જેની અંદર હું તમને જણાવીશ કે કેવી રીતે એકદમ ઇઝીલી ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે સોલ્વ કરી શકો છો તો હાલ માટે દોસ્તો તમારા માટે અહીંયા મેં આપી દીધેલ છે આનો આન્સર ક્વેશ્ચન નંબર ફિફ્ટી ટુ ઇન ડાયરેક્ટ સ્પીચનો ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી થ્રી जी सूचना अपन आपेल है कि कम्प्लीट द सेंटेंसेस चूजिंग करेक्ट ऑप्शंस मतलब फंक्शन रिगार्डिंग दोस्तों अँच एमसीक्यूज आपेल्छ है तो क्वेश्चन नंबर फिफ्टी थ्री सुधी पहला जो है कि आई टेक एक्सरसाइज डेली डैश स्विंग परपस परपस मतलब से दोस्तों हेतु दर्शाओ या उद्देश्य दर्शाओ तो उद्देश्य दर्शावा માટે દોસ્તો અહીંયા આપણને આપેલ છે ઓપ્શન નંબર બી ની અંદર વિથ અ વ્યૂ ટુ તો વિથ અ વ્યૂ ટુ આપણો करेक्ट કીવર્ડ છે સ્વિંગ परपस માટે તો આપણે લખી દેຊું કે આઈ ટેક एक्सरसाइज डेली વિથ અ વ્યૂ ટુ કીપિંગ માય સેલ્ફ ફિટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 54 સલોની ગેવ અપ અર જોબ સોઈંગ રીઝન રીઝન એટલે કે કારણ દર્શાવવું અને કારણ દર્શાવવા માટે દોસ્તો કયા કયા કીવર્ડ્સ હોય છે તો એક હોય છે બિકોઝ સૌથી પહેલાં તો ત્યાર પછી હોય છે સીન્સ ત્યાર પછી હોય છે ઓન એકાઉન્ટ ઓફ અને છેલ્લું હોય છે એસ તો દોસ્તો અહીંયા બિકોઝ સીન્સ કે ઓન એકાઉન્ટ ઓફ નથી શું છે આપણી જોડે એસ એસ ક્યાં છે ઓપ્શન નંબર બીમાં તો તે આપણો થઈ જશે અહીંયા કરેક્ટ આન્સર કે એઝ સી વોન્ટેડ ટુ ટેક કેર ઓફ હર ચાઇલ્ડ વેલ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી સાયલન્સ સાયલેન્સ ઇઝ ઓલવેઝ બેટર અને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન કીધું છે કમ્પેરેટિવ ડિગ્રી દોસ્તો તો સાયલન્સ ઇઝ ઓલવેઝ બેટર બેટર પછી શું આવજો દોસ્તો ઇ આર વત્તા ધ્યાન તો બેટર ધેન एनी अधर स्पीच तो ये दोस्तों ऑप्शन नंबर डी आप करेक्ट आंसर क्वेश्चन नंबर फिफ्टी फाइव मैं त्यार क्वेश्चन नंबर फिफ्टी सिक्स के आई नेवर केर डैश सो इंग अल्टरनेटिव ऑप्शन वैकल्पिक पसंदगी वैकल्पिक पसंदगी दोस्तों आईधर ओर नाइधर नर वेधर गमे तो होके आप वेधर तो वेधर यू लाइक मी ऑर नॉट ऑप्शन नंबर बी जो है दोस्तों अँ करेक्ट आंसर त्यारोस्त आए थे क्वेश्चन नंबर फिफ्टी सिक्स के नो सुनर डीड द ब्रांच ब्रेक કમ્પ્લીટ ધ સેન્ટેન્સ દોસ્તો અહીંયા નો સુનર આવે છે ડીડ આવે છે ત્યાર પછી આપણને કોઈ પણ અહીં વાક્ય આપેલ હોય ત્યાર પછી આપણે લખવાનું છે ધ્યાન તો ધ્યાન ક્યાં છે તો ઓપ્શન નંબર ડીમાં તો ઓપ્શન નંબર ડી ધેન ધ મંકી જમ્પ ઓન અનધર બ્રાન્ચ તો આપણો આખો આન્સર જઈએ અહીંયા કે નો સુનર ડીડ ધ બ્રાન્ચ બ્રેક ધેન ધ મંકી જમ્પ ઓન ટુ અનધર બ્રાન્ચ દોસ્તો અહીંયા જે ફંક્શન જે છે એમસીક્યુવાળા તે થઈ જાય છે સોલ્વ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી કે કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગ ફૂલ સેન્ટેન્સીસ અહીંયા દોસ્તો આપણે એક સેન્ટેન્સ જે છે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ તે આપણને આપેલ છે અને આપણે કમ્બાઇન કરીને એક સિંગલ સેન્ટેન્સ આને બનાવવાનું છે એક જ જોડાની અંદર અપ્લાય થાય છે કે તમને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં કન્જંક્શન મૂકો અને ફૂલ સ્ટોપને ક્યાં લઈ જવા દોસ્તો છેલ્લે તો આવી રીતે દોસ્તો આ કંઈક સોલ્વ થઈ જાય છે કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધી વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સેલ Until today, they are લિટલ મોર દેન પાર્ટ ધ મશીન્સ દેટ દે ઓપરેટ તો દોસ્તો અહીંયા ત્રણ પ્રકારના અલગ અલગ કન્જક્શનનો આપણે ઉપયોગ કર્યો જેમાં એસ પેન્ટીલ અને ધેટ આપણે વાપર્યું છે વચ્ચે વચ્ચે જ્યાં જરૂર પડી છે ત્યાં આપણે કોમાં મૂક્યા છે અને છેલ્લે શું આવી ગયું છે ફૂલ સ્ટોપ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી નાઇન કે કમ્પ્લીટ ધ ફોલોઇંગ પેસેજ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રમ ધ બ્રેકેટ્સ અને દોસ્તો આના રિગાર્ડિંગ જલ્દી જે એક વિડીયો આપણે બનાવેલ હતો જ્યાં મેં તમને ઘણા બધા પેરેગ્રાફ શીખવાડ્યા હતા તે વિડીયો પણ તમને ઉપર આઈ બટનમાં જોવા મળી જશે તો ત્યાંથી તમે આને પણ શીખી શકશો शूँ तो मैरी कॉम इज ए लीडिंग फीमेल बॉक्सर ऑफ इंडिया शी इज वन ऑफ द वन ऑफ द पी दोस्तों अँस पायोनिर्स बराबर वन ऑफ द पायोनिर्स ऑफ वीमेन्स बॉक्सिंग इन इंडिया एज ए स्पोर्ट्स पर्सन सी हैज़ अचीव्ड डैश यूज सक्सेस तो एन एन द आर्टिकल में आर्टिकल ए यूज सक्सेस शी डैश हेव हेस एंड हैड इम्प्रेस्ड बाय डिंकोसिंग अ बॉक्सर ऑफ हर्स्ट डेज तो दोस्तों जुओ ऊपर आपने अँ आपको सी हेस तो सीधी वस्तु अँ होते शू होइए हेस तो शी हेज आई जैसे अँ शी डिडेड डेश बीकम बिकमिंग टू बिकम अ बॉक्सर तो so, अँ आई अपना बिकम तो અહીં પાયોનિયર્સ એ હેઝ અને બીકમ જે છે દોસ્તો તે અહીંયા થઈ જશે અહીંયા કરેક્ટ આન્સર્સ ક્વેશ્ચન નંબર ફિફ્ટી નાઇન ટુ ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ ના બસ તો દોસ્તો આજ જ ક્વેશ્ચન નંબર ફિફ્ટી ટુ ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ સાથે આપણું ગાલા અસાઇનમેન્ટનું ક્વેશ્ચન પેપર નંબર થ્રીનું સેક્શન ડી થાય છે સોલ્વ આશા રાખું છું કે સમજાવેલ તમામ તમામ મુદ્દાઓમાં આપને ખ્યાલ આવી ગયો હશે બસ તો દોસ્તો પૂર્ણ કરીએ આપણો આજનો આ વિડીયો પરંતુ મારી મહેનત બદલ જતા જતાં આ વિડીયોને લાઇક અવશ્યથી કરજો ટાર્ગેટ દોસ્તો આ વખતે છે છીએ ત્રણસો લાઇક્સનો મને આશા છે કે આ ત્રણસો લાઇક્સ આપ આરામથી કમ્પ્લીટ કરાવી દેશો સાથે સાથે વિડીયોને મિત્રો જોડે શેર કરજો જેથી કરીને તેમને પણ આનો લાભ મળી શકે તે સિવાય તમારા કોઈક મંતવ્યો છે તમે કંઈક પૂછવા માંગો છો તો કમેન્ટ બોક્સની અંદર મને અચૂકથી જણાવજો જલ્દી જ મળીએ મિત્રો નવા પેપર સોલ્યુશન સાથે એક નવા વિડીયોમાં Tia Sudhi, thank you so much, Rhahind Vandematram.